ફાસ્ટ થયો છે તેની વાત કરીશું, જ્યાં દુબઈમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે. ભૂત સાયબર ક્રાઇમે બાતમીના આધારે કરેલી આ તપાસમાં એક જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપ્યું છે. સટ્ટાનું નેટવર્ક ચલાવનાર આરોપી ભરત ચૌધરી પાટણ ખાતે આવ્યો હતો. બાતમીના આધારે ભૂત સાયબર ક્રાઇમની ટીમે પાટણ પહોંચીને આરોપીને દબોચી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ભરત ચૌધરી તેના સાથીદારો સાથે મળીને દુબઈમાં બેઠા બેઠા જ હાલમાં કેનેડામાં ચાલી રહેલા એક ગ્લોબલ T20 શરૂઆતથી લઈને અંત સુધીની તમામ મેચો પર ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. ટીમના પરફોર્મન્સ તેમજ હાર જીત પર મોટા ભાગે સટ્ટાના નેટવર્ક ચાલી રહ્યું છે. સટ્ટો રમવાના ઈચ્છુકને ભરત અને તેના સાથીઓ વોટ્સએપ પર ઓનલાઈન એક એપની લિંક મોકલતા અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ આઈડી પાસવર્ડ પણ સેન્ડ કરતા હતા. ત્યારબાદ લોગિન થયેલા આ સટોડિયાઓ મેચના પરફોર્મન્સ તેમજ હાર જીત પર પોતાના અનુસાર પૈસા લગાડતા હતા. મેચના અંતે નાણાકીય વ્યવહાર પણ એપ્લિકેશન મારફતે થતો હતો. ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે. મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે. એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે. આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક SIT ની રચના કરી છે. સાયબર ક્રાઇમ PI અને અલગ અલગ સભ્યોને લીધા છે.